કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે આગળના વિડિયોમાં આ ટીમ વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે તેની આગળ જોઈશું કે શું તમને કોઈ તકલીફ પડી હતી, આ ટીમમાં કઈ કઈ તકલીફો પડી હતી તમને. તો ખુશનૂર શું કહે છે, હવે તેઓ તેમની તકલીફો વિશે કહે છે કે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી ખૂબ જ મુશ્કેલ હતી. અમારે અમારા પરિવારજનોને મનાવવા હતા અને એના માટે તેમને ઝઘડો પણ કરવો પડતો હતો ઘરમાં. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. કેમ? કેમ કે તેમના ઘરના તેમને પરવાનગી આપતા નથી બહાર રમવા જવા માટે. આથી રમત તો ઠીક, પરંતુ પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. આ તો અત્યારે બધા રિવાજો બધા બંધ થયા, દૂધ પીતી રિવાજ, પછી છોકરી જન્મે તો મારી નાખી, એ બધા રિવાજો બંધ થયા અને છોકરીઓને આગળ સ્થાન મળ્યું એટલે છોકરીઓ ઘરની બહાર જતી થઈ, ભણતી થઈ. બાકી પહેલાના જમાનામાં આવું કંઈ હતું નહીં. તેથી મારી માતા મને બધી જ પ્રવૃત્તિ જેવી કે તરવું, નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. અપ્સરા શું કહે છે, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત અમારે ઘરે જવું પડે છે. અને છોકરાઓ તો રમત પૂરી કરીને અહીં થઈ જઈ શકે છે, પણ અમારે તો ઘરે જઈને શું કરવાનું હોય છે, કામ કરવાના હોય છે. એમને શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈ કામમાં મદદ કરું છું. કેમ કે એની માતા શું કરે છે, બધા ઘરોમાં સફાઈ કામનું કામ કરે છે. જો મારા ભાઈને ચા જોઈતી હોય તો તે પોતાની માતા અને ભાઈ બંને માટે ચા બનાવે છે, અને તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એટલે કે એને ઘરમાં જો કામ ન કરે તો વડે એવું કહે છે. એક છોકરી શું કહે છે, હવે ઝરીનાના નાના ભાઈને જુઓ, ફક્ત 5 વર્ષનો છે, પરંતુ તે કહે છે, દીદીને શા માટે રમવા દો છો, મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તો મમ્મીએ કહ્યું, તું રમવા જઈશ તો, આ સામેને કહ્યું, હું રમવા જઈશ તો હું તો અવશ્ય જ રમીશ. એટલે એનું એવું કહેવું છે કે છોકરીઓ રમે તો સારી ના લાગે, છોકરાઓ રમે તો ચાલે, પણ એવું ન હોવું જોઈએ સમાજમાં. અફસાના શું કહે છે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે મને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવાની પ્રેરણા રાખે. કેવા ફાયદા થાય છે, તો આપણે આપણું જે શરીર છે એનું સારી રીતે સંતુલન રાખી શકીએ છીએ. આ ફ્રેન્ડ્સ, મારે એટલું જ કહેવું છે, જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને તમે પૂરું કરવા માટે તમે તમારું ઉત્તમ યોગદાન આપો, તમારે તમારી ફૂલ મહેનત કરો કે તમે તમારા સપના પાછળ સાકાર થાઓ જ. ખુશરૂ કહે છે, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. કે તમને કોઈ ઈચ્છા હોય કે મારે મોટા થઈને આ બનવું છે, કે મારે આ કરવું છે, તે કરવું છે, તો તમારું જે સપનું છે એને પૂરું કરવા માટે એની જે ઈચ્છા વ્યક્ત કરવાની છે એ કહેવાની પણ હિંમત રાખવી જોઈએ. જો તમે અત્યારે નહીં કહો તો પાછળથી તમને પસ્તાવો થશે. શું થશે, કે જો મેં કહી દીધું હોત તો અત્યારે હું આ વસ્તુ બની ગયું હોત મારે. હવે આફરીન કહે છે કે શું પૂછ્યું છે, સમાચારપત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું, પણ આ વિશે આ ટીમવાળા વિશે. હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે કે આ જે ટીમ વિશે આપણે ભણ્યા એ આ ચોપડીમાં લખેલું છે જે આપણે આ ભણ્યા. આફરીન કહે છે, તમે આ વાતથી કેટલા ખુશ છીએ કે અમારી ખુશી અમે વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી, કે અમે એટલા બધા ખુશ છીએ કે અમે કહી નથી શકતા કે કયા શબ્દમાં વર્ણવી શકીએ કે અમે કેટલા ખુશ છીએ. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. જે ગામમાં રહે છે, જે શહેરમાં રહે છે, જે દેશમાં રહે છે, એને બનાવવા માટે વધુ ને વધુ મહેનત કરીને વધારે સારી રીતે એમને રમવું પડશે. બધી છોકરીઓ કહે છે કે હા, અમારી પણ એવી જ ઈચ્છા છે કે ગામની પ્રસિદ્ધિ વધે, દેશની પ્રસિદ્ધિ વધે વગેરે. હવે કોચ સાહેબ વિશે, તો આ ટીમ બનાવનાર કોચ નૂર ખાન એ એમને કહ્યું
એટલે કે ટીમ વાળાએ કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડભાડ વાળો છે, કે મુંબઈમાં ખૂબ પબ્લિક રહે છે, તમને બધાને ખબર હશે. આ વિસ્તારમાં એક જ મેદાન છે, એટલે એ લોકો જે એરિયામાં રહેતા હતા ત્યાં એક જ મેદાન છે, અને એ મેદાનનું નામ શું છે, બચ્ચુ ખાન મેદાન. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે, એમના જે વિસ્તાર હશે એમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો. તો બધા તેનાથી ડરે છે, પરંતુ બાળકોનો તે પ્રિય હતો, તેથી લોકો તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું શરૂ કરી દીધું. પછી શું થયું, તો કે બાળકોને રમતનો અભ્યાસ કરાવતો, એટલે કે તેમને રમત રમતા શીખવાડતો હતો. અમે પણ તે બાળકોમાં જ હતા, જે કોચ સાહેબ હતા એ તે વખતે શું હતા, બાળક હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. એ વિસ્તારમાં જે રમતા હતા બધા ખેલાડીઓ હતા, જે એટલું બધું શીખ્યા એ બચ્ચુ ખાને એમને નિષ્ઠા અને અભ્યાસ કરાવ્યો કે તેઓ બહાર પણ જઈને રમી શક્યા ટુર્નામેન્ટ. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી, જે કોચ સાહેબ હતા એમને તાલીમ લીધી, પછી મોટા થયા ત્યારે એમણે બચ્ચુ ખાનની જેમ બધા વિદ્યાર્થીઓને તાલીમ આપી. આજે અમારી ટીમમાં ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે અને કેટલાકને અર્જુન પુરસ્કાર પણ મળે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે અને જો તે જીતે તો કયો પુરસ્કાર મળે છે, ખેલકૂદમાં અર્જુન પુરસ્કાર. નૂર ખાને ચાલુ રાખ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં રમે છે, સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે, કેટલાક ગરીબ ઘરના, કેટલાક ધનવાન ઘરના, કેટલાક ઉર્દુ અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે, અને અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એટલે આપણે એક ટીમમાં કામ કરવું હોય તો આપણે ભલે ગમે ત્યાંથી આવતા હોય, પરંતુ આપણે કેવી ભાવના રાખવી જોઈએ, એકતાની ભાવના રાખવી જોઈએ. અને આ પાઠમાં આપણે શું શીખ્યા, કે બધા સાથે આપણે હળીમળીને રહેવું જોઈએ, કોઈ જોડે ગમે તેવું વર્તન કરવું જોઈએ નહીં. આપણી જોડે કોઈ ખરાબ વર્તન કરે તો શું આપણને ગમે, ના ગમે, એટલે આપણે પણ બીજા જોડે કેવું વર્તન કરવું જોઈએ, સારું વર્તન કોઈ કરવું જોઈએ. કોઈ નીચ પડતું હોય તો એને સપોર્ટ કરવો જોઈએ, કે એની હસી મજાક ઉડાવી ન જોઈએ, અને બધા સાથે સંપીને આપણે તે કાર્ય કરવું જોઈએ. હવે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે, તો તમને આવતીકાલે તમારી હોમવર્કની એપ્લિકેશનમાં હોમવર્કમાં 20 માર્ક્સનો ટેસ્ટ મોકલવામાં આવશે, જે તમારે લખવાનો રહેશે. થેન્ક યુ.